ગઈકાલ તારીખ 25/8/2022 ના આશરે સાંજના 6:30 વાગ્યાના સુમારે પાવીતીરપુર પોલીસ સ્ટેશનના ઘૂંટણવડ ગામે શાળા સચિને તેના બનેવી સુનિલને બ્રિજબોર્ડ બે નાળવાળી બંદૂકથી તેના જ ઘરે જઈ અને એક રાઉન્ડ ફાયર કરીને તે મારી નાખે. બનાવની હકીકત એવી છે કે સચિનની બહેન સ્નેહા એક વર્ષ પહેલાં આ જે મરણ જનાર છે સુનિલ તેની પાસે ભાગી ગઈ હતી. તેની અદાવત રાખી અને સચિને તેના પિતા અંદરસિંહભાઈ રાઠવાની લાયસન્સવાળી બંદૂકથી ગઈકાલ રોજ એના બનેવીને મારી નાખેલ છે. અને બનાવ એવો છે કે એની બેન સ્નેહા એક વર્ષ અગાઉ એક જગ્યાએ લગ્ન કરાવેલા હતા, ત્યાંથી એ તેની બેન આ સુનિલ જોડે ભાગી ગયેલી, એની અદાવત રાખી અને સચિને તેના બનેવીને મારી નાખેલ છે. અને એ મુજબનો ગુનો પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 341, 114 મુજબ તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(a), 27(3) અને કલમ 30 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આની અંદર એક આરોપી જે સચિન છે એ સ્થળ ઉપર પકડાઈ ગયેલ છે અને બીજો આરોપી તેના પિતા છે જેને બંદૂક લાયસન્સવાળી બંદૂક એના દીકરાને આપેલી અને એ પણ નથી પકડાયા. એનું નામ છે અંદરસિંહભાઈ રાઠવા, જેઓ જમ્મુ ખાતે BSF માં નોકરી કરે છે.